નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલને સતત છઠ્ઠી વાર પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે, એટલે કે તેઓ 5 ટર્મ પૂર્ણ કરી છઠ્ઠી ટર્મ માટે તેમને મેન્ડેટ મળ્યું છે અને છઠ્ઠી ટર્મ માટે આજે તેમણે પોતાની ઓફિસ એરુચા રસ્તા ખાતેથી તેઓએ આજે રેલી સ્વરૂપે તેઓએ કલેક્ટર કચેરી ખાતે આવી અને ફોર્મ ભર્યું હતું. પરંતુ ફોર્મ ભરવા આવવા પહેલાં તેઓએ તેમના દ્વારા પોતાનું એક કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને જેમ તેમાં પણ આ સમારોહનું રિબિન કાપવા માટે તેમના જે દુશ્મન ગણાતા, એટલે કે બંને જે ધારાસભ્યોની જે વાત હતી તે વાત હવે પૂર્ણ થઈ હોય તેવું દેખાયું હતું. અને પિયુષભાઈ પણ ત્યાં કાર્યાલય ખાતે રિબિન તેમને હસ્તે કાપવામાં આવી હતી, એટલે કે બે ધારાસભ્યો પહેલાં જે લડતા હતા, જે લડવા માટે તેઓ જાણીતા હતા, બંને ધારાસભ્ય નવસારીના પિયુષભાઈ દેસાઈ અને જલાલપુરના આરસી પટેલ, બંને વચ્ચે મનમેળ ન હોવાનું વાત જે ચર્ચાતી હતી તે આજે પૂર્ણ થતી હોય તેવું દેખાયું હતું. અને પિયુષભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આરસી પટેલની કાર્યાલયનું રિબિન કાપીને પિયુષભાઈએ આજે ઉદ્ઘાટન કર્યું હતું. અને ખાસ તેમને આજે ફોર્મ ભરવાની જે સભા સરઘસ નીકળ્યું હતું તેમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આરસી પટેલ દ્વારા જ્યારે તેઓ ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અમારા પ્રતિનિધિ મહેશભાઈ ભટ્ટ દ્વારા તેમની સાથે જ્યારે જીપમાં બેઠા ત્યારે તેમની સાથે વાતચીત કરી હતી. શું કહ્યું આરસી પટેલે, આવું સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપની આજે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને હાલ નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે એરુ ખાતે, કે એરુ ખાતે જ્યાંથી 174 જલાલપુર વિધાનસભાના ભવ્ય ઉમેદવાર આરસી પટેલે પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને સાથે અહીંથી નામાંકન ભરવા માટે પ્રાંત કચેરી ખાતે જઈ રહ્યા છે, કલેક્ટર અધિકારી જઈ રહ્યા છે. જ્યારે આપ જોવો છો તે પ્રમાણે મોટી સંખ્યાની અંદર એમની સાથે અત્યારે એમના સમર્થકો જોડાયા છે. અને જ્યારે એ જ્યારે સેન્સ લેવા માટે ગયા હતા ત્યારે 95 ગામના તો સભ્યો જે સરપંચ હતા એમની સાથે જોડાયા હતા. ને આપ જોવો છો એ પ્રમાણે કે હાલ એઓ એમના રથની ઉપર ચડી રહ્યા છે, તો ત્યારે કેવો ઉત્સાહ છે એ તમે જોઈ શકો છો. સાથે જ આ કાર્યકર્તાઓ જે ખરા એમને વધાવવા માટે એમના કાર્યાલયના ઉદ્ઘાટન માટે તેમજ આવી પહોંચ્યા છે, ત્યારે તમે જોવો છો કે એમના વાહનની અંદર આરૂઢ થઈ ચૂક્યા છે. તો ત્યારે સીધી વાત કરીશું આરટી પટેલ સાહેબની સાથે અને જાણીશું કે ભાઈ આ વખતે જે નોર્મલી થતું હોય છે એવું કે જ્યારે ઉમેદવાર જ્યારે જીતે છે અને જીત્યા પછીથી જ્યારે એ સત્તા પર બેસે છે તો ત્યારે લોકો એની સાથે જોડાય છે, પણ આજે એમણે પહેલા જ ડેમેજ કંટ્રોલ કરી લીધું છે. જો વાત કરવામાં આવે તો પછી એ વેરસાના સરપંચ હોય, ડાંભર, કૃષ્ણપુર, વીરવાડી, ધારાગીરીની જો વાત કરવામાં આવે તો ત્યાંના જેટલા પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ હતા એ પણ એમની સાથે જોડાઈ ગયા. સાથે જો વાત કરવામાં આવે તો કે ભાઈ આપમાંથી સંજયભાઈ કરીને એ પણ એમની સાથે જોડાઈ ગયા. કહેવાનો મૂળ ભાવ એ છે કે જ્યારે લોકો એક નેતા બની ગયા પછીથી એમની સાથે જોડાતા હોય છે, પણ ઓલરેડી નેતા છે કારણ કે 5-5 સ્ટમ્પથી જીતીને આવે છે. આજે એમના કાર્યાલયના ઉદઘાટન બાદ જયારે નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે લોકોની અંદર ઉત્સાહ કેવો છે અને માટે જ એમને જાયન્ટ ક્લબ નું બિરુદ આપવામાં આવ્યું છે અને આજની તારીખ માટે ઉત્સાહી છે, તો ત્યારે સીધી વાત એમની સાથે કરીશું અને જાણીશું કે ભાઈ આજે જે એમણે આ ડેમેજ કંટ્રોલ કર્યો છે અને જે લોકોને પોતાની સાથે જોડી લીધા છે તો ત્યારે એમનો એ વિશે શું કહે છે સાહેબ. નોર્મલી એવું થાય કે લોકો જીતે પછી એમની સાથે બીજા બધા જોડાય, પણ આપ તો ઓલરેડી આજે જ તમે ચૂંટણી જીતી ગયા તેવો માહોલ બનાવી દીધો, કારણ કે વેરસા હોય, ડાંભોર હોય, કૃષ્ણપુર હોય, ધારાગીરી હોય કે વીરવાડી હોય, બધા જ કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ આપમાંથી પણ તમારી સાથે કાર્યકર્તાઓ જોડાયા, તો ત્યારે આ વિજય રથ જ નીકળી રહ્યો છે એવું લાગી રહ્યું છે, એ વિશે આપ શું જણાવશો? આપને ખ્યાલ આવશે ને 25 વર્ષનો કારભાર કયો રહ્યો છે અમારો. લોકોને વિશ્વાસ છે કે પાર્ટી જો કામ કરશે ભારતીય જનતા પાર્ટી જ કામ કરશે, બાકી જે એને છોડીને આપણે આગળ વધીશું. આજના બધા યુવાનો છે એ લોકોને લાગતું છે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે બધાને સાથે લઈને ચાલતી છે. આભાર. તો જી હા, જે પ્રમાણે આપણે જોયું કે બહુ ઓછું બોલવાવાળા પણ બહુ મક્કમ બોલવાવાળા આરસી પટેલે આજે પોતાનો વિજય નિશ્ચિત કરી લીધો છે, કારણ કે તમે જો તે પ્રમાણે કે આટલા ગામના સભ્યો તો ઓલરેડી જે કોંગ્રેસમાં હતા એમની સાથે જોડાઈ ગયા, તો આ જ પ્રમાણે આખા રેલીની તમને અપડેટ અમે આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આરસી પટેલ આજે ફોર્મ ભરવા નીકળવાના તે પહેલા જ તેમને કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, તે અત્યારે એક સભા યોજાઈ હતી અને સભામાં
આમ આદમી પાર્ટીના સંજયભાઈ તેમજ વેડછાના સરપંચ વિપુલભાઈ, ડાંભરના, કૃષ્ણપુરના, વિરવાડી, ધારાગીરી તાલુકા પંચાયતના સભ્ય, તમામ ઉમેદવાર લોકો કોંગ્રેસના જે હતા તે તમામ લોકો આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. ખૂબ મોટું ડેમેજ કંટ્રોલ તેઓ દ્વારા કરવામાં આવ્યું ત્યારે આ અંગે આરસી પટેલને પૂછતા આરસી પટેલે શું કહ્યું એ પણ સાંભળીએ. સૌભાગ્યની વાત છે મારા માટે, લોકો વિશ્વાસ રાખીને મારા પર વિશ્વાસ મૂકી અને પાર્ટીમાં આજે જોડાયા છે. તો આજે કેસરિયો ધારણ કરનાર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ભાજપમાં જોડાયા તેમાં વેડછાના સરપંચ વિપુલભાઈ આ બાબતે અમારી પ્રતિનિધિ સાથે વાતચીત કરી હતી ત્યારે શું કહ્યું એમણે મહેશ ભટ્ટ સાથે વાતચીતમાં, આવો સાંભળીએ. શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માંગો છો? તો રાહશાની જુઓ છો? આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર, મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. જાઇન્ટ કિલર સતત 7મી વખત જેને ટિકિટ મળી એના પ્રભાવથી કોઈ બચી શકે એવું ભાગ્ય જોવા મળે. કહેવાય કે ભાઈ વેડછાના જે વિપુલભાઈ સરપંચ હતા આજ સુધી કોંગ્રેસની વિચારધારા ધરાવતા હતા અને આજે એમણે જ્યારે આરસી પટેલ પોતાનું નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે, કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, તો ત્યારે એમના સમર્થકો સાથે, એમના ગ્રામજનો સાથે એમણે પણ ભગવો ધારણ કર્યો છે. તો જ્યારે સીધી વાત કરીશું વિપુલભાઈની સાથે, વેડછાના સરપંચ છે, એવું કયું કારણ હતું કે એમણે કોંગ્રેસની વિચારધારા મૂકી અને ભાજપની વિચારધારા અપનાવી પડી? તો ત્યારે વિપુલભાઈ સૌથી પહેલા તો તમારો નવસારી લાઈવ ની અંદર હાર્દિક સ્વાગત છે. વિપુલભાઈ આપ ચૂંટાઈને આવ્યા, આપ હાલ પોતે સરપંચ સભ્ય ની ઉપર બિરાજમાન આરૂઢ થયા છો, પણ શા માટે તમારે પક્ષ પલટો કરવો પડ્યો? અમારે વેડછા ગામ ની અંદર પણ વિકાસ જોવો છે ને, મારા અંડરમાં એટલે આરસી સાહેબના અંડરમાં આ વસ્તુ થાય એના માટે મેં એમાં જોડાયો છું. કારણ કે આરસી સાહેબના મેં ઘણા એવા કામ જોયા છે કે દરેક ગામ એમાં વિકાસ પામ્યા છે, તો અમારું ગામ પણ સાથે વિકસિત તો છે જ, વધારે વિકસિત કરવા માટે હું આરસી સાહેબ સાથે જોડાયો છું. ને અમારા કોડી પટેલ સમાજના છે, એ કોડી પટેલને આટલું પ્રોત્સાહન પણ આપે છે, એટલા માટે હું એમની સાથે જોડાયો છું હાલમાં. અને સાથે જ બીજી એક પ્રશ્નની સાથે તમને હું વિરમુશ, કારણ કે તમારે પણ આ રેલીની અંદર જોડાવાનું છે, પણ એવા કયા મુદ્દાઓ હતા કે જેના કારણે તમને એમ લાગ્યું કે ભાઈ હવે મારે આરસી પટેલ સાહેબની સાથે જોડાવવું જોઈએ, અને કયા વિકાસના કામો આપના ગામની અંદર અટક્યા છે કે જે આપના લેવલથી બહાર હોય, એક સરપંચના લેવલથી બહાર હોય અને જેના માટે એક એમએલએની જરૂર પડે? આપણે રોડ રસ્તા, સીમ રસ્તાની જરૂર છે અમને, અમારા ગામના વ્યક્તિને ઘણા વર્ષોથી થયા નથી, એના માટે અમે જોડાયા છે. બીજું કે આપણે જે તમે કહેવું છો કે શાના માટે છોડ્યું છે, અમને કોડી પટેલ જોઈએ છે. બીજેપી અત્યારે બી હાલમાં કોડી પટેલ હોય તો જ અમને, અમારા જે વડીલો છે તે બી તેમણે પણ એવું કહેવું છે કે અમારા આપણે કોડી પટેલ સાથે રહેવું જોઈએ, એટલા માટે અમે કોડી પટેલ સાથે આશીષ સાહેબ ફાળે જોડાયા છે. તો જ્યાં તમે જોઈ પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે કે વિપુલભાઈ જે વેડછાના સરપંચ છે અને સાથે જેમના જેટલા પણ સમર્થકો છે આજે બધાએ ભગવો ધારણ કર્યો છે અને ભગવો ધારણ કરી અને આરસી પટેલના જે નામાંકન માટેની રેલી છે, નામાંકન માટેની રેલીની અંદર જોડાયા છે. તો આજ પ્રમાણે હરેક અપડેટ અમે આપને આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ આરસી પટેલ જલાલપુર મત વિસ્તારમાંથી ખુલ્લી જીપમાં પોતાના કાર્યકર્તા સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરતા તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું ફોર્મ નામાંકન ભરવા માટે જતા હતા ત્યારે તેમણે ખાસ મીડિયા સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. એટલે પાંચ ટર્મ તો મારી પૂરી થઈ ને, આ છઠ્ઠી ટર્મ છે, એટલી બહુ મોટી વાત તો નથી, પણ નેતૃત્વનો આભાર માનું કે મને આ છઠ્ઠી ટર્મ માટે એ લોકોએ સિલેક્શન કર્યું, એટલે જેટલો આભાર માને એટલો ઓછો છે. બીજું કે મારા પર એટલો વિશ્વાસ તો થયો કે આરસી પટેલે કામો કર્યા છે, લોકો સાથે રહ્યા છે, સંગઠનમાં રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે રહ્યા છે. સરપંચ અત્યારે જો અત્યારે આપણે ફોર્મ ભરવા માટે આવ્યો તો બહુ મોટી મેદની હતી, દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને હર્ષનાથ સાથે બધા અહીંયા આગળ આવ્યા. મને ખાતરી છે કે અત્યારની
ચૂંટણી આરામથી જીતી ગઈ છે. ના, હું ચૂંટણીમાં જ આ પ્રચારમાં હતો એટલે મને ખાસ ખ્યાલ નથી, પણ કોઈ કહેતો હતો કે એમને રાજીનામું આપ્યું છે તે મને ખ્યાલ નથી. એમને બની શકે, પણ મારે એમને મળવું તો પડશે ને, અને મને ખાતરી પોઝિટિવ રહેશે. આરસી પટેલે પોતાની જે ટિકિટ આપવામાં આવી છે તે માટે પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો, અને સાથે સાથે તેમણે આજે નામાંકન ભરી દીધું છે, એટલે કે તેમણે પોતાનું આજે જલાલપુર વિધાનસભા માટે તેમણે ફોર્મ ભરવાનું હતું તે ફોર્મ ભરવાની કાર્યવાહી એમણે પૂર્ણ કરી દીધી છે, અને તેઓએ પણ આગામી દિવસમાં ભાજપનો જ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ જ પ્રકારના અનુભવ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.